Grazie Pietro. Madame Chama. Abbiamo sconosciuto la grava. Oggi apre. Torna a art. Emma. Cavia già. Tane orku chu ma. Tane orku chu ma. A cavia apre. जरा कवि छे मनोहर त्रिवेदी चलो वतन छे भावनगर जिला नो सूर निवास गाम अने पोते शिक्षक हता हाईस्कूल मा शिक्षक हता जेना मोसोजन छोटी मुकी बीज मित्वा आ काव्य संग्रह छे अने गजवा मागाम अने नातो आ वार्ता संग्रह छे पछी नथी नामे नवलकथा पण एमने लखेली छे अहे आ उर्मी गीत छे तने ओळखो छु मां कविए अहीं माताનો મહિમા વર્ણવ્યો છે માનો મહિમા વર્ણવ્યો છે માં આમ તો આપણે ભણવા બેઠા ત્યારથી એમ કહી શકો કે પેલું ધોરણ ચાલુ થાય ત્યાંથી માં વિશે કંઈક ને કંઈક ભણવાનું આવે નાના ધોરણ પહેલા બીજા ધોરણમાં નાનું નાનું અમે કાવ્ય જોડકરામાં આવે માં વિશે એ પછી આગળના દરેક ધોરણમાં માતા વિશે કંઈક ને કંઈક પાઠ કે કાવ્ય હોય છે બરાબર તો આમાં આપણે માતાના મહિમાની વાત કરેલી છે અને આ નિબંધ પણ પૂછે નિબંધ પણ પૂછાય છે માતા વિશે માતૃપ્રેમ અથવા માત્ર માં માતે માં આવા નિબંધો પણ પૂછાય છે માં વિશે આપણે જેટલું કહીએ તેટલું ઓછું જ લાગે માની મમતા માનો પ્રેમ માની લાગણી પોતાના બાળક પ્રત્યે સતત વહેતી જ રહે છે એમાં ક્યારેય પણ ખોટ આવતી નથી અને માતાનું સુખ પામવા માટે દેવોને પણ ધરતી પર આવવું પડે છે માતાનો મહિમા ખૂબ જ છે જેટલો મહિમા ગાઈએ એટલો ઓછો ને એટલે જ કહીએ છીએ ભગવાનથી વિશેષ ઈશ્વર તો મળે કે ન મળે ભગવાન મળે કે ન મળે પરંતુ ધરતી પર માં સાક્ષાત ભગવાન છે ઈશ્વર જ છે તો અહીં માતા
माता को प्रेम पाम हो ये पाए नसीब नाम आगे सारी हो के पावे सके अकाले मा अई अभागी शब्द आयो छे के कोण अभागी होवे के जे माता नो प्रेम पानु नसी माता नो सुख तेना माटे कही सकिए मानो महिमा केटलो छे के मां विना त्रिलोक नो नाथ पण अनाथ छे એટલો બધો માતાનો મહિમા છે આપણા લેખકો કવિઓએ માનો માનો મહત્વ માના મહિમા વિશે ખૂબ લખેલું છે અને આપણે બધા અનુભવીએ છીએ મા અનેક દુઃખ વેઠીને પોતાના સંતાનોને સુખ આપે છે અને દરેકને માટે પહેલી ગુરુ પહેલા ગુરુ એ માં છે એટલે જ કહે છે કે સો શિક્ષક બરાબર એક માં કારણ કે માનું ઘડતર માના સંસ્કાર એવા હોય છે બાળકમાં કે જે જગતના કોઈ પણ આપી નથી શકતા અને કવિ મોટા કરે પણ કહ્યું છે અને પણ લખ્યું છે કાવ્યમાં જનનીની જોડ સખી નહીં જડે રહેલો માતાની તુલના કોઈ સાથે ન થઈ શકે માનો ખોળો નીકળે છે
वचन निकले छे खम्मा, खम्मा शब्द छे तेरो अर्थ चैन कुशल रहो, दुखी ना था, खम्मा शब्द खम्मा कहेला पापण परथी नहीं भरेला आसु घर ने पुणे एकल वायु हसे छे चोमासु खम्मा शब्द बोले ने मां मां खम्मा शब्द कहे त्यारे पापण परथी नहीं भरेला आसु लेके तू मारी सामे रड़ती नथी तारा आसु पापड़ा आवीने अटकी जाए पोताना संतानी सामे रड़ती नथी मां ने पछी घर ने पुणे एकल वायु वर्षे छे चोमासु पछी तू एकली हो जाए वरसाद नीचे चोमासाना वरसाद नीचे तू रड़ी ले छे કઈ પણ હોય ને પોતાના સંતાનની આગળ માં રડતી નથી એટલી રડી જાય છે પછી કવિ શું કે છે મળે લહેથી હોઉં ભલે હું લું ઝરતા માર્ગમાં તરણા પેઠે ચાલે કે હરસેલે કોઈ ફેંકે પગ ભર પગ પર ઊભો થાઉં ફરી તારી મમતાના ટેકે दसे फेरवा अडे ने पीड़ा छू थाती परवार मा अही कवि कहे छे के उनाळानी लू लू एटले नाळा खूब गरम हवा उनाळानी लूनी जेम જ્યારે કોઈ મુસીબત આવે ને ત્યારે તારી એક મીઠી મમતાની લહેરથી મને મળી જાય છે મળે લહેરથી લહેરથી મળે થાય છે અસતાય તેવો પવન અહીં સાંત્વના આશ્વાસન સુખમય જીવવા માટે આશ્વાસન મળી જાય છે દુઃખ મુશ્કેલી બધું ભૂલાઈ જાય છે ચારે ઉનાળા લૂની જેમ કોઈ મુસીબત આવે માર્ગમાં કોઈ મુશ્કેલી આવે એટલે કે જીવનમાં કઈ મુશ્કેલી આવે મુસીબત આવે ત્યારે તારી મમતાની લહેરથી મીઠી મમતાની લહેરથી મને મળી જાય તરણાની તરણા પેઠે ચાલે કે હરસેરે કોઈ ફેંકે એટલે તરણાની તરણ એટલે તળકલું તળકલાની જેમ ચાલે અટશેલે પધે કે પગ પર ઉભો થાવ ફરી તારી મમતા અહી કવિ કહે છે કે તણકરાણ જેમ જીવનમાં મુશ્કેલીઓ આવે પીડા સહન કરવાની આવે કોઈ સ્વજન સગા સંબંધી ધિકારે ઉપેક્ષા કરે એવા સંજોગોમાં માં તારી મમતાને ટેકે તારી મમતાના સહારે હું ઊભો રહું છું કોઈ ધિકારે જીવનમાં મુશ્કેલી આવે કોઈ ધિકારે અડશે
શબ્દ છે અડશે ભક્તા ધક્કો મારવો અહીં ધિકાર છોડી દેવું ધિકાર ત્યારે નિરાશા છવાઈ જાય તિરસ્કૃત પામીએ છીએ નિરાશા છવાઈ જાય છે પરંતુ માત્ર ને માત્ર મારી મમતાના સહારે ફરી ઉભો થાવ છું એમ કે છે દસે તેરવા અડે ને પીડા છું થાતી પડવા દસે તેરવા તેરવા આંગળી નો આગળનો ભાગ આ તેરવા છે આ તેરવા કહેવાય છે દસે તેરવા અડે જેને આપણે દુખણા લીધા પહેલે ઓવાના માં દુખણા લે એટલે દુઃખ પીડા ક્ષણવારમાં પળવારમાં દૂર થઈ જાય પીડા છૂ થાતી પળવારમાં ઘરથી જાઉં દૂર છતાં તું હોય આખની સામે કોણ અભાગી હોય જે માને આમ સદા ન પામે હું ઘેરથી તારાથી દૂર હો ઘરથી દૂર હો એટલે કે માતાને કહે છે તારાથી હું દૂર હોઉં છતાં તો મારી આંખ સામે જ હોય છે મારી નજર સમક્ષ આંખની સામે જ હોય છે માતાની છબી તો આંખમાં માણસ પટ પર કોતરાયેલી જ હોય છે માં ક્યારે ભૂલાતી નથી ઘરથી તારાથી દૂર હોઉં છતાં તમારી આંખની સામે જ હોઉં છું આંખ સામે જ છો કોણ આ જગતમાં કોણ એવો અભાગી અભાગી કૌ નસીબ આ જગતમાં કોણ એવો અભાગ્યો છે કે જે માતાને આ રીતે હંમેશા પામી શકતો નથી માતાનો પ્રેમ પામી શકતો નથી માતાને આ રીતે હર ઘડીએ હર ક્ષણે એની મમતા એનો પ્રેમ નથી પામી શકતો તો કોણ આ ભાગી સ્મરણ સ્મરણ તે તીરથ તારી એમ કરું ભરકમમાં તને ઓળખું છું માં તને ઓળખું છું માં સ્મરણ સ્મરણ તે તીરથ મારે મન તો તારી દરેક સ્મૃતિ સ્મરણ તીર્થ સ્વરૂપ છે તીર્થ રૂપ છે દરેક સ્મૃતિને કવિ કેવા તીર્થ રૂપ કહે છે તીર્થ રૂપ ગણે છે અને આ સ્મૃતિથી આ સ્મૃતિ દ્વારા તીર્થની હું પરિક્રમા કરું છું અને તેથી જ તમે ઓળખું છું માં આ સ્મૃતિ રૂપે સ્મૃતિથી મનથી તીર્થની જેમ તારી પરિક્રમા કરું છું પરિક્રમા પણ કહેવાય પવિત્ર વ્યક્તિ કે જગ્યા તેની આજુબાજુ ફરતું ગોળ ગોળ ફરવું એને પરિક્રમા કહેવાય છે અહીં માતાની પરિક્રમા રૂપે છે સ્મૃતિ તો અહીં માતાના સ્મરણ દ્વારા
તેમની પાવન પરિક્રમા કરાવતું આ ગીત સરસ મજાનું કવિએ આલેખ્યું છે. આ રીતે માતાનો મહિમા અહીં ગાવામાં આવ્યો છે. માં છે તે પોતાના સંતાનને માટે માત્ર ને માત્ર પોતાના સંતાનને માટે પોતાનું જીવન ન્યોછાવર કરી દે છે. માની મમતા છે એ અજોડ છે. તો અહીં આ કાવ્ય અહીં પૂરું થાય છે. અભ્યાસના પ્રશ્ન છે ને સ્વાધ્યાયના નોટમાં લખજો બધા વિદ્યાર્થીઓ. નોટમાં આપણે જોઈએ બે ચાર પ્રશ્ન જોઈએ. અભ્યાસનો પ્રશ્ન પહેલો છે, વિકલ્પ આપ્યા છે, એમાંથી સાચો વિકલ્પ કહેવાનો છે, લખવાનો છે. પહેલું છે, બાળકના ક્ષેમ કુશળ માટે માતાના મુખેથી કયો શબ્દ વારંવાર સરી પડે છે? કયો? ખમ્મા. પછી બીજો છે, બાળકનું દુઃખ લઈ લેવાના ભાવથી માતા શું કરે છે? કે ઓવા નાલે છે. પછી પ્રશ્ન બીજો છે, બે વાક્યમાં જવાબ લખવાનો છે. માતા, હા, કવિને માતાની લયથી ક્યારે અનુભવાય છે? કે ઉનાળાની જેમ. જો કોઈ આવ્યું છે ને આપણે કાવ્યમાં શરૂઆતમાં જાણ્યું છે, નાળાની લોહી છે. જો કોઈ મુસીબત પીડા સહન કરવાની આવે ત્યારે માતાને મમતાની મીઠી લહેરથી મળી જાય છે. પછી માની મમતાને ન પામી શકનાર માટે કવિ કયો શબ્દ વાપરે છે? માની મમતાને ન પામી શકનાર માટે કવિ અભાગી શબ્દ વાપરે છે. અભાગી. પછી કવિ માતાની પરિક્રમા કેવી રીતે કરે છે? પરિક્રમા એટલે પરિક્રમા, ગોળ ફરતે ફરવું એટલે પરિક્રમા કહેવાય છે. તો કવિ પોતાની દરેક સ્મૃતિને તીર્થરૂપ ગણે છે અને એ સ્મૃતિરૂપી તીર્થની કવિ પરિક્રમા કરે છે. એકલ વાયુ વર્ષે છે ચોમાસું, એવું કવિ ક્યાં સંદર્ભે કહે છે? કવિ કહે છે કે માં ક્યારે સામે રડતી નથી. કવિની સામે રડતી નથી, કલ્પના છે. કવિ સરસ મજાની વાસ્તવિક છે, કલ્પના નથી, એને વાસ્તવિક કહેવાય છે. હા, કવિએ જે લખ્યું છે આપણે દરેક જીવનમાં અનુભવીએ છીએ માતાનો પ્રેમ, બરાબર? એટલે કવિએ સરસ મજાનું લખ્યું છે. પ્રશ્ન છે, એકલ વાયુ વર્ષે છે ચોમાસું, કવિ ક્યાં સંદર્ભે કહે છે? તો કવિ કહે છે કે માતા સામે રડતી નથી, આપણી હાજરીમાં તેના આંસુ પાપણે આવીને અટકી જાય છે, પરંતુ ગેરહાજરીમાં માતા ચોમાસાના વરસાદની જેમ ચોધાર આંસુએ રડી પડતી હોય છે. એકલી પડે ત્યારે હો તો એ ચોમાસાના વરસાદની જેમ એકલા રડી પડે છે. આ સંદર્ભે એકલ વાયુ વર્ષે છે ચોમાસું એમ કવિ કહે છે. આ રીતે પછી સ્વાધ્યાયના પ્રશ્નો છે, બરાબર?
તમારે વિચારીને જવાના છે તમારે તે અહીં માતા વિશે માના મહિમા વિશે માતૃ મહિમા ખૂબ જ સારી રીતે કવિએ ગાયો છે અને આપણે બધા જ અનુભવીએ પણ છીએ. તો કાવ્ય અહીં પૂર્ણ થાય છે. સ્વાધ્યાય અને અભ્યાસ દરેક વિદ્યાર્થી નોટમાં નોંધે, લખે, હોમવર્કમાં લખે, તૈયાર કરે, પાપી કરે.